જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બાળકો સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે બાળકો આપણે યુનિટ સિક્સ ભણતા હતા એમાં આપણે એક્ટિવિટી વન અને ટુ ભણ્યા હતા હવે આપણે એક્ટિવિટી થ્રી એ શીખવાની છે તો એક્ટિવિટી થ્રીમાં જુઓ ચોપડીમાં પાના નંબર સિક્સટીન પર સાઇઠ પર જો એક આપણને અભિનય ગીત આપેલું છે તો આ અભિનય ગીત આપણે શીખવાનું છે તો અભિનય ગીત પહેલા શીખતા પહેલા આપણે તો પહેલા એના સ્પેલિંગો શીખીશું સ્પેલિંગો શીખીશું તો આપણને અભિનય ગીત સમજતા વાર લાગશે ને તો જુઓ દરેક જણ ચોપડીમાં ધ્યાન રાખશે એટલે હું તમને સ્પેલિંગો સમજાવું જો અહીંયા દરેક જણ ધ્યાન આપશે પેલો સ્પેલિંગ છે એસ આઈ એનજીનજી સિંગિંગ સિંગિંગ એટલે ગાવું એજ રીતે બીજો સ્પેલિંગ છે હાર્ડ એચ એઆરડી એચ એ આરડી હાર્ડ એટલે મુશ્કેલ અથવા તો અઘરું બી આઈજી બી આઈજી મોટું નાનું બાળકો સી ઓ એમ ઈ સી ઓએમ ઈ કમ એટલે આવવું આર ઇ એ ડીઆઈએનજી રીડિંગ રીડિંગ એટલે વાંચવું

હવે આપણે સ્પેલિંગો તો શીખ્યા બરાબર પણ આપણે હવે અભિનય ગીત શીખવાનું છે તો ચોપડીમાં દરેક જણ બાળક જોશે કે અહીંયા એક આપણને અભિનય ગીત આપેલું છે તે પાંચ નંબર સાઈઠ ઉપર જુઓ તો પહેલા અહીંયા પણ સાઈડમાં ચિત્રો આપેલા છે ને એ ચિત્રો પ્રમાણે આપણને અભિનય ગીત આપેલું છે ચિત્રમાં જુઓ એક છોકરી વાંચતી દેખાય છે એક છોકરો લખતો દેખાય છે અહીંયા એક છોકરી પીતી દેખાય છે એક જે છે પુરુષ ટીવી જોતા દેખાય છે પછી આ બાજુ એક છોકરો ગીત ગાતો દેખાય છે એક છોકરો દોડતો દેખાય છે એક છોકરી ચાલતી દેખાય છે અને છેલ્લે એક છોકરો ડાન્સ કરતો એટલે કે નાચતો દેખાય છે એ પરથી આપણે આખું અભિનય ગીત શીખવાનું છે તો જુઓ પેલા ચોપડીમાં સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ Singing is not had at all. Come and sing with me. Reading is not had at all. Whether you are big or small. Reading is not had at all. Come and read with me. Running is not had at all. Whether you are big or small.

તમે દરેક જણ ચોપડીમાં ધ્યાન રાખજો તો જોવા પેલું છે સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ તો સિંગિંગ સિંગિંગ એટલે કે ગાવું ઇઝ નોટ એટલે કે જરાય નહીં હાર્ડ એટલે અઘરું એટ ઓલ એટલે કે સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ એટલે કે ગાવું જરાય અઘરું નથી વેધર યુ આર બિગ ઓર સ્મોલ वेधर यू आर बीग और स्मोल यू एट एट के मोटा स्मोल एलेना वेधर एट के हो के ना हो तो वेधर यू आर बीग और स्मोल ते मोटा हो के सीगिंग इज नॉट हार्ड एट ऑल ए के गु जराय अघरु કમ એન્ડ સિંગ વિથ મી કમ એટલે આવવું સિંગ એટલે ગાવું વિથ એટલે કે મારી સાથે આવો અને મારી સાથે ગાવો રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ રીડિંગ એટલે વાંચવું હાર્ડ એટલે અઘરું તો વાંચવું જરાય અઘરું નથી ઇઝ નોટ એટલે નથી વાંચવું જરાય અઘરું નથી વેધર યુ આર બિગ ઓર સ્મોલ તમે મોટા હો કે નાના રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ એટલે કે વાંચવું જરાય અઘરું નથી રીડ વિથ મી આવો અને મારી સાથે વાંચો રીડ એટલે વાંચો વિથ એટલે વિથ મી એટલે મારી સાથે આવો અને મારી સાથે વાંચો રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ રનિંગ એટલે દોડવું ઇઝ નોટ એટલે નથી હાર્ડ એટલે અઘરું રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ તો દોડવું જરાય અઘરું નથી વેધર યુ આર બિગ ઓર સ્મોલ તમે મોટા હો કે નાના હો રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ રનિંગ એટલે દોડવું દોડવું જરાય અઘરું નથી કમ એન્ડ રન વિથ મી રન એટલે દોડવું આવો અને મારી સાથે દોડો ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ ઇંગ્લિશ એટલે એટલે કે અંગ્રેજી ઇઝ નોટ તો ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ અંગ્રેજી જરાય અઘરું નથી વેધર યુ આર બિગ ઓર સ્મોલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ એટલે કે તમે મોટા હો કે ના હો એટલે કે શું કે તમે મોટા હો કે ના હો ઇંગ્લિશ સમજવું નથી ઇંગ્લિશ વિથ મીન તો તમે આવો અને લન એટલે કે શીખવું તમે આવો અને મારી સાથે શીખો તમે આવો અને મારી સાથે શીખો બરાબર કોઈ પડે ને એક્ટિવિટી થ્રી માં બાળકો તો એ જ પ્રમાણે આપણે આગળ જોવાની છે એક્ટિવિટી ફોર તો જુઓ એક્ટિવિટી ફોર કુકુ અને તેના દોસ્તો માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીંયા જે આપણને એક્ટિવિટી વન આપણે એક્ટિવિટી વન શીખ્યા હતા એના આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપણે શીખવાના છે

ગોટ્છ બકરી એ દોડે છે તો નો નો ઇટ ઇઝ નોટ રનિંગ ના તે દોડતી નથી વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ એટલે કે ડોગ એટલે જે કૂતરો હતો એનું નામ શું હતું તો શું હતું કૂતરાનું નામ ડિમ્પુ ડી આઈ એમ પી યુ ડિમ્પુ ઇઝ અ ડોગ ડોગનું નામ ડિમ્પુ હતું બાળકો ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી એટલે કે જે પેલો કુતરો ટીવી જોવે છે એવો પ્રશ્ન આપણે અહીંયા લખવાનું યસ યસ ડિમ્પુ વોચિંગ ટીવી એટલે કે ડિમ્પુ ટીવી જોવે છે ચોથો પ્રશ્ન છે ઇઝ કિટુ રીડિંગ અ બુક શું કિટ એ ચોપડી વાંચે છે તો ના કેટું ચોપડી વાંચતો નથી તો શું લખવાનું નો નો ઈટ ઇઝ નોટ રીડિંગ અ બુક ના તે ચોપડી વાંચતો નથી હુ ઇજ રનિંગ કોણ દોડે છે એવો પ્રશ્ન પૂછે છે કે કોણ દોડે છે તો કોણ દોડતું તું રોકી તો લખવાનું કે રોકી ઇઝ રનિંગ રોકી દોડે છે હુ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ તો ગીત કોણ ગા ગીત અને ડાન્સ કોણ કરતું તું એવું અહીંયા આપણને પ્રશ્ન પૂછો છે તો ડાન્સ અને ગીત ગીત કોણ કરતું તું તો 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 લખવાનું કે સિંગિંગ એન્ડ ડાન્સિંગ એ ગાતું અને ડાન્સ પણ કરતું હતું બરાબર તો અહીંયા આપણી એક્ટિવિટી ફોર પૂર્ણ થઈ અહીંયા જે પીડીએફ આપણને આપવામાં આવે તે સારા અક્ષરે અંગ્રેજીની નોટમાં દરેક બાળકે લખવાની છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બાળકો